नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय गणित एमां प्रकरण नंबर 12 हेरोनो सूत्र एमां आपणे प्रथम वीडियो में उदाहरण नंबर 1 सुधीनी बात करेली छे। आजे आ वीडियो में आपणे त्यांथी थोड़ा आगळ वधीए अने उदाहरण नंबर 2 जोईए। शुं कहे छे उदाहरण नंबर 2? तो आपणो प्रश्न छे, एक त्रिकोणाकार बगीचा एबीसी नी बाजुओ 120 मीटर, 80 मीटर अने 50 मीटर छे। आपणे आगळ एक त्रिकोणाकार बगीचो आपेलो छे અને એની બાજુઓની લંબાઈ આપેલી છે। માળીએ બધી જ તરફ તારની વાડ બાંધવાની છે અને અંદર તરફ ગાંઠ વાવવાનું છે। એટલે અહીંયા આપણને ત્રિકોણાકાર બગીચો આપેલો છે, ધારો કે એ બી સી આપણો ત્રિકોણાકાર બગીચો છે અને એની બાજુ 120 મીટર, એક બાજુ છે આપણી ધારો કે 120 મીટર છે, બરાબર। ત્યાર પછી બીજી બાજુ છે 80 મીટર, એટલે કે આ બાજુ છે આપણી 80 મીટર છે અને આ બાજુ છે આપણી 50 મીટર છે। તો આ રીતે ત્રિકોણાકાર બગીચો આપણને આપેલો છે, તેની બધી જ તરફ તારની વાડ બાંધવાની છે। એટલે આ જે બાઉન્ડ્રી છે એ બાઉન્ડ્રી પર આપણે તારની વાડ બાંધવાની છે અને અંદર તરફ ગાંઠ વાવવાનો છે, એટલે અંદરના ભાગમાં આપણે ગાંઠ વાવવાની છે। તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? આ માળીએ કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે, કેટલા ક્ષેત્રફળમાં એને વાવણી કરવી પડે? ત્યાર પછી તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે, એટલે આ જે 3 બાજુ છે એમાંથી એક બાજુ 3 મીટર પહોળી જગ્યા એ દરવાજા માટે છોડે છે, બરાબર। તો તેની ફરતે કાંટાળી વાળ કરવા માટે રૂપિયા 20 પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ શોધો। તો રૂપિયા અહીંયા આગળ ધારો કે 3 મીટર કાંટાળી વાળ બનાવવા માટે, બરાબર છે, દરવાજા છોડે છે અને બાકીની જે જગ્યા આવે, આ બાકીની જે જગ્યા આવે ત્યાં આગળ કાંટાળી વાળ બનાવે છે, બાકીના ભાગ ઉપર કાંટાળી વાળ બનાવે છે। આ જે વાળ બનાવવાનો ખર્ચ છે તે પ્રતિ મીટર 20 રૂપિયા છે, કેટલો છે 20 રૂપિયા। તો કુલ ખર્ચો કેટલો થશે એ આપણે શોધવું છે, એનો કુલ ખર્ચ કેટલો થશે એ આપણે શોધવાનું છે અને કેટલા ક્ષેત્રફળમાં એને ગાંઠ વાવવાનું થશે એ આપણે શોધવું છે, એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે અને ત્યાર પછી આ વાળ બનાવવાનો ખર્ચ આપણે શોધવો છે। તો જોઈએ મિત્રો શું કરીશું, શરૂઆત કરીએ તો કે ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની અથવા તો આપણે શરૂઆત કરીએ એ બી અને સી થી। અહીં એ બરાબર 120 મીટર, બી બરાબર બીની સામેની બાજુ એટલે કે 50 મીટર લઈએ આપણે અને સી બરાબર ખૂણા સીની સામેની બાજુ। ત્રિકોણની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ એને શરણે બતાવ્યું છે 2a બરાબર a વત્તા b વત્તા c, તો કે માટે 2s બરાબર a વત્તા b વત્તા c એટલે 120 વત્તા 50 વત્તા 80 કેટલા થશે મિત્રો? તો કે 2s બરાબર 120 વત્તા 80 એટલે 200 અને આ 50 કેટલા થશે? 250। તો કે માટે s બરાબર 250 ભાગ્યા 2, તો s બરાબર કેટલા થશે? 250 ના અડધા તો 125, એટલે s ની કિંમત આવી ગઈ। a b c ની કિંમત આપણને આપેલી છે, તો આપણે શું શોધીશું? સૌથી પહેલા આપણે એસ માઇનસ એસ માઇનસ અને એસ માઇનસ સી શોધી લઈએ, એસ માઇનસ એટલે 125 માઇનસ એ કેટલા છે? 120 કેટલા થશે? 5, એસ માઇનસ સી એટલે 125, એસ ની કિંમત કેટલી? 125 માઇનસ બી કેટલા છે? 50, તો 125 માંથી 50 થાય કેટલા આવશે? તો કે 75, ત્યાર પછી એસ માઇનસ સી 125 માઇનસ સી, સી ની કિંમત કેટલી?
तो अपनी पास एस माइनस ए एस माइनस सी एस माइनस सी आ गयु त्रिकोण नु क्षेत्रफल जवाब आप दीजिए आ त्रिकोण नु क्षेत्रफल हेरोन नु सूत्र है सरलता से अपने याद रखू बराबर तो शु आस माइनस S माइनस B અને S માઇનસ કિંમત મૂકી લઈએ S ની કિંમત કેટલી છે 125 ગુણે S માઇનસ કેટલા આવ્યા 5 ગુણે S માઇનસ B કેટલા આવ્યા 75 ગુણે S માઇનસ C કેટલા આવ્યા 125 તો કે 25 ગુણે 5 125 થશે 5 પછી 75 એટલે કે 25 ગુણ્યા 3 75 અને 45 એટલે કે 9 ગુણ્યા 5 45 તો પહેલા એટલે લખી નાખીએ અને પછી જે સંખ્યાનો વર્ગમૂળ મળે એને આપણે અલગ કરી દઈશું એટલે કે 125 એટલે કે 25 ગુણ્યા 5 ત્યાર પછી ગુણ્યા 5 ત્યાર પછી બરાબર 75 એટલે 75 એટલે શું લખીશું 25 ગુણ્યા 3 75 બરાબર 25 ગુણ્યા 3 75 અને ત્યાર પછી 45 એટલે 9 ગુણ્યા 5 9 5 45 તો 25 125 એટલે કે 25 ગુણ્યા 5 5 ના 5 લખ્યા 75 એટલે કે 25 ગુણ્યા 3 75 અને 45 એટલે 9 ગુણ્યા 5 45 હવે જે સંખ્યાનો આપણને વર્ગ ખબર છે સોરી જે સંખ્યાનું વર્ગમૂળ આપણને ખબર છે એ સંખ્યાનું આપણે વર્ગમૂળ લખી બહાર મૂકી દઈશું એ સંખ્યાનું વર્ગમૂળ કાઢીને આપણે બહાર મૂકી દઈએ બરાબર અને ત્યાર પછી બાકી શું વધે છે જોઈ લઈએ તો અહીં જુઓ તમે તો 25 એટલે 5 નું વર્ગમૂળ 5 ગુણ્યા 5 એટલે આપણે 25 થયા એનું વર્ગમૂળ તો કે 5 આવશે ફરીથી પાછા 25 તો કે એનું વર્ગમૂળ 5 ત્યાર પછી 3 આવે છે એનું વર્ગમૂળ નહીં પડે ત્યાર પછી 9 આવે છે 3 નું બરાબર છે એની બાજુ બાજુ આપણે ફેન્સિંગ કરવાની છે તારની વાડ બાંધવાની છે
તારની વાળ બાંધવાની છે એટલે 3 મીટર નો દરવાજો આપણે ખુલ્લો રાખવાનો છે એટલે આ જે ભાગ ખુલ્લો રાખ્યો છે એ આપણો કેટલો છે તો કે 3 મીટર આ જે ભાગ ખુલ્લો રાખેલો છે એ ભાગ આપણો કેટલો છે 3 મીટર જેટલો ભાગ ખુલ્લો રાખવાનો છે અને બાકીના ભાગ ઉપર આપણે તારની વાળ બાંધવાની છે એનો પ્રતિ મીટર 20 રૂપિયા ખર્ચ છે તો કુલ ખર્ચ કેટલો થશે એ આપણે શોધવો છે તો એ જોઈએ મિત્રો હવે તો આને કાઢી નાખીએ છીએ આપણી પરિમિતિ કેટલી છે 125 એટલે કે આ જે છે આ બાજુની લંબાઈ વત્તા આ બાજુની લંબાઈ વત્તા આ બાજુની લંબાઈ એટલે આપણી કુલ પરિમિતિ થઈ કુલ પરિમિતિ કેટલી છે 125 એમાંથી 3 મીટર આપણે છોડી દઈએ છે શેના માટે દરવાજા માટે એટલે આપણી પાસે કેટલા વધશે તો કે 125 માંથી 3 જાય તો આપણે આપણે જે કામ તારની વાડ બાંધવાની છે એ કેટલા બાજુ તારની વાડ બાંધવાની છે 125 માંથી 3 બાદ કરીએ તો કેટલા 122 મીટર માં આપણે તારની વાડ બાંધવાની છે 122 મીટર લાંબી અહીંથી શરૂ કરીને આમ આટને પાછા આવીશું 122 મીટર થશે 122 મીટર આપણે તારની વાડ બાંધવાની છે પ્રતિ મીટર ભાવ કેટલો છે 20 રૂપિયા તો કે 122 મીટર ના કેટલા બરાબર તો શરૂઆત કરીએ આપણે કે ત્રિકોણની કુલ પરિમિતિ બરાબર 125 ની પરિમિતિ તો કેટલી છે આપણી પરિમિતિ તો આપણી 250 છે પરિમિતિ આપણી કેટલી છે 250 મીટર બરાબર ત્રિકોણની કુલ પરિમિતિ 250 મીટર છે એમાં દરવાજા માટે 3 મીટર જગ્યા છોડી તારની વાડ બાંધવાની છે માટે તારની વાડ ની લંબાઈ કુલ કેટલા મીટર થશે એટલે 250 મીટર ઓછા 3 મીટર એટલે કેટલા થશે તો કે 247 મીટર થશે હવે 1 મીટર તારની વાડ બાંધવાનો ભાવ કેટલો આપેલો છે કે તારની વાડ બાંધવાનો ખર્ચ રૂપિયા 20 છે માટે 247 મીટર તારની વાડ બાંધવાનો ખર્ચ કેટલો થશે કે એના બરાબર 247 × 20 247 × 20 તો 247 × 20 કરી આપણે શું થશે જો 247 × 2 કરીએ તો 7 × 2 = 16 વધી પડે 1 4 2 8 9 2 4 તો તે 494 આટલું મૂકી દઈએ 4,940 અને આટલું આવશે તો ખર્ચ છે એટલે રૂપિયા તો કે માટે 247 મીટર તારની વાડ બાંધવાનો ખર્ચ રૂપિયા 4,940 તો મિત્રો આ આપણું ઉદાહરણ નંબર 2 છે આગળ વધીએ ઉદાહરણ નંબર 3 તરફ જોઈએ શું કહે છે હવે ઉદાહરણ નંબર 3 જોઈએ ઉદાહરણ નંબર 3 આપણું એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુઓની લંબાઈ 3:5:7 ના પ્રમાણમાં છે જમીનની બાજુઓની લંબાઈ આપણને આપેલી છે 3:5:7 ના પ્રમાણમાં આપેલી છે બરાબર પછી શું આપ્યું છે તો કે તેની પરિમિતિ 300 મીટર છે અને બીજું આપ્યું છે આપણને પરિમિતિ આપી છે આપણને 300 મીટર
શું કરવાનું છે તો કે તેનું ક્ષેત્રફળ શોધો હવે અહીંયા આગળ આપણને લંબાઈ છે એ લંબાઈ સીધે સીધી આપેલી નથી પણ એ આપણને ગુણોત્તર પ્રમાણમાં આપેલી છે હવે જ્યારે જ્યારે આપણને આ રીતે ગુણોત્તર પ્રમાણમાં આપેલું હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે અહીંયા આગળ કોઈક અચળાંક x માટે આપણે બાજુની લંબાઈ 3x 5x અને 7x છે એવું ધારી લઈએ છીએ તો શરૂઆત કરીએ મિત્રો ધારો કે ત્રિકોણની ત્રણ બાજુની લંબાઈ a બરાબર 3x b બરાબર 5x તથા c બરાબર 7x છે માટે પરિમિતિ કેટલી આપેલી છે 300 મીટર તો કે a વત્તા b વત્તા c બરાબર 300 એની કિંમત મૂકીએ તો કે 3x બી ની કિંમત તો કે 5x અને સી ની કિંમત તો કે 7 બરાબર 300 માટે 5 અને 3 8 8 અને 7 15 તો કુલ 15x બરાબર 300 તો કે માટે x બરાબર 300 ભાગ્યા 15 અંદર ગુણાકાર મળે સામે જે સંખ્યા જશે ભાગાકાર તો કે x બરાબર 300 ભાગ્યા 15 આપણે જાણીએ છે બરાબર 15 નું 30 થાય તો કે x બરાબર કેટલા આવશે તો કે 20 અને માટે a બરાબર હવે શું થશે કે 3x x ની કિંમત મૂકી દો તો કે 3 ગુણ્યા 20 એટલે કેટલા આવશે 60 b બરાબર તો b બરાબર 5x છે એટલે કે b બરાબર 5x એટલે કે 5 ગુણ્યા x 5 ગુણ્યા x ની કિંમત મૂકો એટલે કે 20 20 પંચો કેટલું થાય 100 એ જ રીતે c બરાબર 7x છે તો કે 7x એટલે કે 7 ગુણ્યા x ની કિંમત મૂકો 20 તો 7 2 14 એટલે આ કેટલા થશે 140 અને બધું શેમાં આવશે મીટરમાં એકમ કયો છે આપણો મીટર તો હવે આપણી પાસે શું હતું પરિમિતિ તો કે હવે પરિમિતિ પરિમિતિ ને આપણે શું કહીએ છીએ 2x 2x બરાબર 300 તો તે માટે f બરાબર કેટલા થશે 300 ભાગ્યા 2 અને એના બરાબર કેટલા થશે 300 નો આવડા એટલે 150 તો આપણે s ની કિંમત આવી ગઈ a b અને c ની કિંમત પણ આવી ગઈ s માઈનસ a s માઈનસ b અને s માઈનસ c શોધી અને સૂત્રમાં મૂકી દઈએ શું આવશે એ જોઈએ તો કે હવે s માઈનસ a બરાબર s એટલે કેટલા 150 માઈનસ a એટલે 60 150 માંથી 60 જાય કેટલા આવશે મિત્રો તો કે 40 અને 50 90 s માઈનસ b s એટલે 150 b એટલે કેટલા આવે આપણી પાસે 100 છે બરાબર b બરાબર કેટલા આવે આપણી પાસે 100 તો 150 માઈનસ 100 કેટલા આવશે 50 s માઈનસ b s એટલે 150 અને c એટલે કેટલા છે 140 તો કે 140 કેટલા આવશે 150 માંથી 140 જાય કે 10 તો કે માટે હવે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં સૂત્ર કયું આપણું f કૌંસમાં s માઇનસ a બીજા કૌંસમાં s માઇનસ b અને ત્રીજા કૌંસમાં s માઇનસ c કિંમતો મૂકી દઈએ તો શું આવશે આપણી પાસે તો કે s ની કિંમત 150 s માઇનસ a 90 s માઇનસ b 50 અને s માઇનસ c 10 હવે આ આખી આખી સંખ્યાનો તમે ગુણાકાર કરો અને વર્ગમૂળ શોધો તો થોડુંક વધારે ડિફિકલ્ટ થઈ જશે થોડુંક સરળ કરી દઈએ 150 છે તો આને 15 ગુણ્યા 10 લખીએ 90 છે તો 9 ગુણ્યા 10 લખીએ 50 છે તો 5 ગુણ્યા 10 લખીએ એટલે થોડુંક સરળ થશે 25 ને પાછળ વધીએ બરાબર 150 ની જગ્યાએ 15 ગુણ્યા ગુણે 90 એટલે 9 ગુણ્યા 10 ગુણે 50 એટલે 5 ગુણ્યા 10
અને છેલ્લે શું છે કે ગુણ્યા 10 તો કે 150 એટલે 15 ગુણ્યા 10 90 એટલે કે 9 ગુણ્યા 10 અને 50 એટલે 5 ગુણ્યા 10 ક્લિયર હવે 15 એટલે તો કે 3 ગુણ્યા 5 એના હવે પડી જઈએ આપણે તો 15 એટલે કેટલા થશે તો કે 3 ગુણ્યા 5 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 10 પ્રશ્ન આપણો સોલ્વ થઈ ગયો ત્રણ બીજી કોઈ જગ્યાએ ત્રણ આવે છે તો કે ના પાંચ તો કે હા એક પાંચ અને બીજા પાંચ તો પાંચ ગુણ્યા પાંચ 25 એનું વર્ગમૂળ કેટલું થઈ જશે પાંચ ત્યાર પછી 9 અને 9 નું વર્ગમૂળ 3 તો આ બધું આપણે બહાર લઈ લઈએ જેનું જેનું વર્ગમૂળ પડે છે તો સૌથી પહેલા આપણે 5 અને 5 બરાબર છે એ લખીએ એટલે 5 આવી જશે એટલે આ 5 અને આ 5 આપણે ગયા ત્યાર પછી 9 નું વર્ગમૂળ તો કે 3 એટલે આ વાત પૂરી થઈ ગઈ 9 ની ત્યાર પછી 10 10 10 અને 10 જેનું વર્ગમૂળ કેટલું થશે કે 10 ગુણ્યા 10 બાકીનું જે બાર વધ્યું છે એનો ગુણાકાર કરી લો તો 5 ગુણ્યા 3 15 15 ગુણ્યા 10 150 150 ગુણ્યા 10 15 તો 1500 વર્ગમૂળમાં 3 અને એકમ કયો લખીએ છીએ આપણે ક્ષેત્રફળ છે અહીંયા એકમ આપણને મીટરમાં આપેલું છે એટલે શું લખીશું મીટરનો વર્ગ શું લખીશું મીટરનો વર્ગ તો મિત્રો આપણે આ ત્રિકોણાકાર પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું હતું કેટલું આવ્યું 1500 વર્ગમૂળમાં 3 મીટરનો વર્ગ તો આ આપણો દાખલો થયો ઉદાહરણ નંબર 2 સોરી ઉદાહરણ નંબર 3 આગળ વધીએ તો અધ્યાય 12.1 તરફ એનો પહેલો પ્રશ્ન છે જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણાકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલ છે તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોના સૂત્ર પરથી મેળવો બીજો એની સાથે જોડેલો પ્રશ્ન છે જો તેની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય હવે અહીં શું આપેલું છે આપણને તો સંભાજ ત્રિકોણ આપેલું છે જેની ત્રણેય બાજુઓ મારી સરખી અને બાજુની લંબાઈ કેટલી છે એ એ અને એ આની અંદર કુલ અહેડ આવું કઈક લખેલું છે બરાબર જ્યાં સુધી તમને ફાઈવ બોર્ડ આની બાજુની લંબાઈ આપણને આપી છે સંભાજુ ત્રિકોણ છે એટલે બાજુની લંબાઈ આપી છે આપણને એ આપેલી છે એટલે કે ત્રણેય બાજુની લંબાઈ મારી સરખી થશે અને આ જે પાર્ટી ફાઈન બોર્ડ છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે શું કરીશું મિત્રો તો કે શરૂઆત કરીએ અહીં એ બરાબર એ બી બરાબર પણ એ અને સી બરાબર પણ શું થશે એ બરાબર સંભાજુ ત્રિકોણ છે માટે તો કે માટે એસ બરાબર એ વત્તા બી વત્તા સી ભાગ્યા બે સૂત્ર મદદથી એસ બરાબર શું થશે તો કે એ વત્તા એ વત્તા એ અને ત્રણે બાજુ કેવી છે સરખી સમાન છે માટે એ વત્તા એ ભાગ્યા બે તો એસ બરાબર એ વત્તા એ વત્તા એ એટલે ત્રણ વખત એ આવે છે તો કે ત્રણેય ભાગ્યા બે હવે એસ માઇનસ એસ માઇનસ બી અને એસ માઇનસ સી એ શું આવે એ જોઈ લઈએ S માઇનસ એ એટલે કે ત્રણે ભાગ્યા બે ત્રણે ભાગ્યા બે માઇનસ એ તો ત્રણે ભાગ્યા બે માઇનસ એ આનો લસા લો તો શું થશે ત્રણે માઇનસ બે ભાગ્યા બે થશે બરાબર અપૂર્ણાંકના ત્રણા બાદ બાકી આના છેદમાં બે છે આના છેદમાં એક છે બરાબર તો લસા કેટલો થશે આપણો બે બે વડે ગુણી નાખો તો કે ત્રણ એક માઇનસ બે ભાગ્યા છેદમાં શું આવશે બે આવશે
त्रणे माथी बे जाय एक ए वधे तो के ए भाग्या बे। हवे मित्रों s माइनस k शोधो, s माइनस b शोधवानी जरूर करी ना केम के ए तो बधी जगह ए छे अपनी पासे a बराबर पण ए छे, b बराबर पण ए छे, c बराबर पण ए छे, त्रिकोण आपणो केवो छे समबाजु छे એટલે s माइनस k શોધીશ એ જ બધા મુકામો લાગશે। તો લખીએ આપણે કે त्रिकोण क्षेत्रफल बराबर सूत्र मुकी दीजिए तो s कोस में s माइनस a, બીજા કોસ માં s માઇનસ b અને ત્રીજા કોસ માં s માઇનસ s ની કિંમત મૂકી દઈએ કેટલી આવી 3/2 3/2 s માઇનસ a એટલે કે a ભાગ્યા 2 s માઇનસ b એની કિંમત પણ એટલી જ થશે a ભાગ્યા 2 અને s માઇનસ c એની કિંમત પણ કેટલી થશે a ભાગ્યા 2। તો મિત્રો એ કેટલી વખત આવે છે 1 2 3 અને 4 એની 4 ઘાત થાય છે એ જ રીતે નીચે પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એની પણ કેટલી ઘાત થાય છે 4 ઘાત એનું વર્ગમૂળ લઈએ તો શું થશે તો શું આવશે તો આ 3 જે છે તે એમને એમ રહેશે કે વર્ગમૂળમાં 3 એમને એમ રહેશે એની 4 ઘાત એનું વર્ગમૂળ એટલે કે એની 2 ઘાત અને 2 ની 4 ઘાત એનું વર્ગમૂળ સોરી એટલે 2 ની 2 ઘાત એની 2 ઘાત એટલે કેટલા કેવા છે તો કે 4। આને લખી શકીએ છીએ આપણે તો કે a વર્ગ વર્ગમૂળમાં સોરી વર્ગમૂળમાં 3 a નો વર્ગ બરાબર છે વર્ગમૂળમાં 3 a નો વર્ગ ભાગ્યા 4 વર્ગમૂળમાં 3 a નો વર્ગ ભાગ્યા 4 તો આ શું થયું આપણું તો કે આ થયું આપણું આ જે ત્રિકોણાકાર આપણું સાઈડ બોર્ડ હતું પાટિયું હતું એનું ક્ષેત્રફળ। હવે આગળ આપણને કહે છે કે આ જે ત્રિકોણાકાર પ્રદેશ છે એની પરિમિતિ આપણને 180 સેન્ટીમીટર આપેલી હોય ત્રિકોણાકાર જે આ પ્રદેશ છે અથવા તો આપણું ટ્રાફિક સિગ્નલ છે એની પરિમિતિ 180 સેન્ટીમીટર આપેલી હોય તો કે એનું ક્ષેત્રફળ કેટલું થાય તો જોઈએ મિત્રો પરિમિતિ આપણને આપેલી છે કેટલી છે 180 સેન્ટીમીટર પરિમિતિ એટલે શું તો કે ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો એટલે કે a વત્તા a વત્તા a બરાબર 180 એનો ત્રણ વખત સરવાળો એટલે શું તો કે 3a બરાબર 180 તો કે માટે a બરાબર તો કે 180 ભાગ્યા 3 તો કે માટે a બરાબર કેટલા થશે તો કે 60 એકમ કયો છે સેન્ટીમીટર તો કે a બરાબર આપણી પાસે કેટલા આવશે તો કે a બરાબર આપણી પાસે આવશે 60 એટલે કે બાજુની જે લંબાઈ છે એ આપણી કેટલી છે 60 સેન્ટીમીટર। આપણે શું શોધવાનું છે કે જો પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો કે આનું ક્ષેત્રફળ કેટલું થાય તો જોઈએ આપણે તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં એનો વર્ગ એટલે કે 60 નો વર્ગ ભાગ્યા 4 60 નો વર્ગ થોડું સરળ કરીએ તો શું લખી શકાય 60 ગુણ્યા 60 ભાગ્યા 4 હવે છે જોડે છે આપણને ખબર છે 60 ભાગ્યા 4 કેટલા આવશે 15 ગુણ્યા 4 60 થાય 15 એ શ્રી ગુણશે તો છે જોડે કે 15 ચોખ્ખાઈ એટલે 15 ગુણ્યા 4 કેટલા થાય 90 90 પણ આવવાનું 0 છે કેટલા થશે કે 900 વર્ગમૂળમાં 3 એકમ કયો આવશે તો જો આ ત્રિકોણાકાર સાઈડ બોર્ડ છે એનું એની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થશે 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર નો વર્ગ થશે। તો મિત્રો આપણો 12 પોઈન્ટ એનો પહેલો દાખલો હતો
આટલી વાત સાથે આ દાખલા સાથે આજનો વિડીયો આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.